सरस्वती ग्रुप ऑफ एजुकेशन में आप सब विद्यार्थियों का हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે સાયન્સ સબ્જેક્ટ માં ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એટલે કે સૂક્ષ્મ જીવો આપણો મિત્ર અને શત્રુ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈએ। પાર્ટ 1 માં આપણે મેઈન ઇશ્યુ જોયું બાળકો કે સૂક્ષ્મ જીવો છે એની વ્યાખ્યા શું થાય કે અમુક એવા સજીવો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એને આપણે સૂક્ષ્મ જીવો કહીતા હતા। આ ઉપરાંત એ સૂક્ષ્મ જીવોની આપણે અલગ અલગ ઘણી પ્રકારની સ્લાઇડ પણ જોઈ હતી। સૂક્ષ્મ જીવોના કેટલા પ્રકાર છે એ પણ આપણે જોયું હતું। બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ આ બધી વસ્તુ આપણે જોઈ હતી। બીજા પાઠમાં આપણે જોયું કે સૂક્ષ્મ જીવોનું ઘર મીન્સ કે આપણે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એના વિશે ચર્ચા કરેલી હતી। પછી આપણે આગળ આવ્યા હતા સૂક્ષ્મ જીવો અને આપણે, મતલબ કે સૂક્ષ્મ જીવોમાંથી ઘણા એવા પણ છે કે જે સજીવોના મનુષ્યના મિત્ર છે, જેમ આપણે પાર્ટ 2 માં જોઈ ગયા કે બ્રેડ બનાવવા માટે, બરાબર? તો બ્રેડ કે પ્રેસ્ટીજ આ બધી વસ્તુમાં શું થતું તો કે ઈસ્ટ ફૂગનો ઉપયોગ થતો, તો આ પણ એક પ્રકારના સૂક્ષ્મ જીવો છે પણ એ શું છે, મિત્રો છે। જેમ કે અળસિયા એ શું કહેવાય, ખેડૂતના મિત્રો કહેવાય। એવી જ રીતના આપણે આગળ જોવાના છે બીજા ઘણા બધા સૂક્ષ્મ જીવો કે જે સજીવોના મનુષ્યના મિત્રો છે। મેઇનલી આપણા ચેપ્ટરનું નામ શું છે, સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ, તેમાં આપણે સૂક્ષ્મ જીવો વિશે ચર્ચા કરી છે, મિત્ર વિશે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ। હજી એક મિત્ર એટલું યાદ કરો કે દૂધમાંથી દહીં બનાવવું તો એના માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે, યસ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા। આ શું કરે, દૂધને ભારે કરીને દહીંમાં રૂપાંતરણ કરી નાખે, એ પણ આપણે જોઈ ગયા। ઓકે, આજે પાર્ટ 3 ની આપણે શરૂઆત કરીએ બાળકો કે સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ, વ્યાપારી ધોરણ એટલે કે દવા બનાવવામાં, બીજી બધી વસ્તુઓ બનાવવામાં, એમાં સૂક્ષ્મ જીવોનો ઉદ્યોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો કે પહેલો પોઈન્ટ આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં। હવે આ એસિટિક એસિડ શું છે, એક પ્રકારનું વિનેગર, આ શું છે, વિનેગર। આ બધાના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય। દારૂની બનાવટ હમણાં આગળ આવશે, આપણે જોશી કઈ રીતના દારૂ બનતો હોય, એ બધામાં મેઇનલી ભાગ કોનો હોય, સૂક્ષ્મ જીવોનો ઉપયોગ જ હોય। આ ઉપરાંત આપણે કુદરતી ખાતર બનાવે, તમે જોયું હોય કે ગામડામાં કુદરતી ખાતર બનાવે, વેસ્ટમાંથી વેસ્ટ કરે, પ્રાણીઓના મળમૂત્ર હોય, આ ઉપરાંત શાકભાજીની ફળોની છાલ હોય, એનું શું કરે તો કે ખુલ્લી જગ્યામાં ઢગલો કરે, થોડા દિવસ રહેવા દે એટલે સૂક્ષ્મ જીવો એનું વિઘટન કરીને એને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી નાખે, એ આપણે ખેતરમાં પણ ઉપયોગ કરી શકીએ। એ કુદરતી ખાતર કરતાં બહુ સારું હોય, કારણ કે તમારા પાકને એ બહુ વધારે અનુકૂળ આવતું હોય। આ ઉપરાંત જળ શોષણ ક્ષમતા પણ તમારા જમીનની વધારે, હવે જળ શોષણ ક્ષમતા એટલે જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા, એ જેમ વધુ એમ તમારી જમીન સારી, અને તમારી જમીન જેમ સારી એમ તમારો પાક વધુ સારો। ઓકે, આગળ વધીએ આપણે, જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં યીસ્ટને ઉછેરીને દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે। હવે આ ચોખા છે, કચરેલા ફળો છે, દહીં છે, આ બધાને કઈ વસ્તુ હોય તો કે શર્કરા હોય, ફળ કેવા હોય, મીઠા હોય એટલે ગ્લુકોઝ હશે એમાં, શર્કરા, બરાબર? વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહી, ખાંડને ગ્લુકોઝ કહી, તો આ બધું એમાં હોવાનું છે। ઈ શર્કરાનું ઉછેરીને યીસ્ટ શું કરે, એને દારૂમાં કન્વર્ટ કરી દે, દારૂ બનાવી નાખે। એ જવનું પાણી હોય, દહીં, ચોખા અને કચરેલા ફળ આ બધા યીસ્ટમાંથી કેમાં કન્વર્ટ થઈ જાય, દારૂમાં રૂપાંતરણ થઈ જાય, તો એ ડાયરેક્ટ થઈ જતું નથી, જેમ દૂધમાંથી દહીં બને છે એમાં ખાલી મનુષ્ય જવાબદાર નથી, આપણે એમ કહીએ આપણે એમાં થોડીક બટર મિલ્ક નાખી, છાશ નાખી એટલે દહીં બની, ના, ખાલી મનુષ્યએ છાશ નાખી એટલે દહીં નથી બનતું, પરંતુ આખી રાત અથવા તમે એને જે સમય આપો છો એમાં સૂક્ષ્મ જીવોએ પણ એનો અગત્યનો ફાળો આપ્યો છે, અને સૂક્ષ્મ જીવોનું નામ લેક્ટોબેસિલસ, એટલે દહીં બન્યું છે, બાકી ખાલી મનુષ્યને નાખવાથી દહીં બનતું નથી, આ વસ્તુ યાદ રાખજો। સેમ એઝ એવી જ રીતે આપણે આ બધી વસ્તુ નાખી દીધી એટલે શું દારૂ બની ગયો,
ના એવું થતું નથી એમાં જે યીસ્ટ નામના સૂક્ષ્મ જીવો હોય એ એનું કાર્ય ભજવતા હોય છે એટલે દારૂમાં ઉત્પાદન થાય છે બાકી ડાયરેક્ટ કોઈ વસ્તુ બનતી નથી તો તમે વિચારો જે બારી હોય બારી એમાં ચોમાસાના ભાગમાં જોજો ફૂગ વળી જશે ઈ તો છે લાકડું છે છતાંય કેમ ચોમાસામાં જેવું થાય છે કારણ કેમ કે પાણી એનું કાર્ય કરે છે બાકી એક ઋતુમાં પાણી અડતું ન હોય શિયાળા ઉનાળામાં પણ ચોમાસામાં જેવો વરસાદ આવે અને બારીએ પાણી અટશે એટલે શું થશે લાકડાનો જે ભાગ હશે એમાં ફૂગ ઉગી નીકળશે અહીં એવી જ રીતના સૂક્ષ્મ જીવો પણ એનું કાર્ય કરશે જેમ પાણી એ બારીમાં કાર્ય કરેલું હતું આગળ જોઈએ શર્કરાનું આ જે શર્કરા આપ્યા ફળવાને બદલેમાં ચોખામાંને બદલેમાં ઈ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થઈ ગયું આ બધું ભાઈનું શું દારૂ દારૂ એટલે આલ્કોહોલ વૈજ્ઞાનિક ભાષામાં એને આલ્કોહોલ કહેવાય ઈ પ્રક્રિયાને આથવણની ક્રિયા કહેવાય શું કહેવાય આથવણની ક્રિયા જે શર્કરાનું દારૂમાં રૂપાંતરણ થયું એને શું કહેવાય આથવણની ક્રિયા કહેવાય છે અને આ આથવણની ક્રિયા લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે આ આથવણના રસીની શોધ કરેલી હતી કયા વૈજ્ઞાનિકે લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે આ આથવણની ક્રિયાની રસીની શોધ કરેલી હતી આથવણ કોને કહેવાય કે ભાઈ જે શર્કરા હતી એ દારૂમાં રૂપાંતરણ થઈ ગયું બરોબર દારૂમાં રૂપાંતરણ થઈ ગયું ઈ પ્રક્રિયાને શું કહેવાય આથવણની ક્રિયા કહેવાય તો આથવણની રસીની શોધ કોણે કરી હતી લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે આ એક માર્કમાં મોસ્ટ આઈપી એમસીક્યુ માં પૂછાય એક માર્કમાં પૂછાય આગળ પણ તમારે ભણવામાં આવશે કે આથવણની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી હતી તો એમાં શું નામ આવે લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે આગળ જોઈએ ઔષધીય ઉપયોગ શું ઓકે આ વ્યાપારિક ધોરણે ઉપયોગ આપણે જોઈએ હવે ઔષધો એટલે કે દવા બનાવવામાં બેક્ટેરિયા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કઈ રીતે થાય છે તો કે જ્યારે આપણે બીમાર પડીએ તમારા માટે પ્રશ્ન છે જો એક ક્વેશ્ચન માર્ક છે કે શું તમે જાણો છો જ્યારે તમે બીમાર પડતા હોય ડોક્ટર તમને ઇન્જેક્શન આપે એ કયું ઇન્જેક્શન હોય એમાં ખબર હોય લિક્વિડ ભરે જોયો તમે બરાબર દવા પડતા હોય તો એ ઇન્જેક્શન શેનું હોય છે તમને જાણ છે ઈ દવાનું નામ છે પેનિસિલિયમ છે શું છે પેનિસિલિયમ આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે આ તમારા જનરલ નોલેજ માટે પણ મહત્વનો છે અને આપણા ચેપ્ટરમાં પણ આવે છે કે જે ડોક્ટર આપણે બીમાર પડતા હોય ત્યારે ઇન્જેક્શન આપે છે બરાબર તો એ ઇન્જેક્શન કઈ રસી હોય છે તો એ પેનિસિલિયમ હોય છે આ પેનિસિલિયમ એટલે એક પ્રકારનું એન્ટીબાયોટિક એટલે કે તમારામાં તાવ આવ્યો છે બરોબર તો તાવના બેક્ટેરિયા તમારા શરીરમાં હશે તો હવે તમારા શરીરમાં પેનિસિલિયમ જશે એટલે શું કરશે એ પેનિસિલિયમના બેક્ટેરિયા તાવના બેક્ટેરિયા ઉપર મારો કરશે અને એના બેક્ટેરિયાનો ખાતમો કરી નાખશે એટલે તમને જ્યારે ઇન્જેક્શન હશે એના એક દિવસ પછી તમને રાહત મળી જશે કારણ કેમ કે એના બેક્ટેરિયા એનું ભાગ ભજવો તમારા શરીરમાં તમને રાહત આપી દીધી ઓકે આ સિવાય જો બહુ વધુ માત્રામાં તાવ ન હોય તો તમને ગોળી આપે કેપ્સ્યુલ આપે આ બધા એને શું કહેવાય એન્ટીબાયોટિક કહેવામાં આવે છે ક્યારેક ક્યારેક જો વધુ માત્રામાં તાવ હોય તો ઇન્જેક્શન આપે પણ જો સાવ નોર્મલ માત્રામાં તાવ હોય પેલું સ્ટેજ જ હોય તો તમને શું આપે કાં તો ગોળી આપે તાવની અથવા તો વધુમાં વધુ કેપ્સ્યુલ આપશે તો આ કેપ્સ્યુલ ઇન્જેક્શન કયો ગોળી કયો આ બધા એક પ્રકારના એન્ટીબાયોટિક્સ છે શું છે એન્ટીબાયોટિક્સ હમણાં આપણે એના નામ વિશે પણ ચર્ચા કરીશું કે કયા કયા પ્રકારના એન્ટીબાયોટિક્સ છે એનું નામ શું હોય આપણે કોઈ નામ સાંભળ્યા પણ ન હોય જેમ તમે આ પેનિસિલિયમ નામ સાંભળ્યું જીવનમાં આપણે આટલા વર્ષમાં ઘણી વખત ઇન્જેક્શન મારેલા હોય બરાબર પરંતુ આપણને ખબર ન હોય કે એની અંદર કઈ દવા કયા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે ઓકે તો હવે આપણે આગળ વાત કરીએ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મ જીવો જ છે આપણે અલગ અલગ પ્રકારના ઔષધો બનાવીએ છીએ ગોળી બનાવી કેપ્સ્યુલ બનાવી ઇન્જેક્શન આ બધાનો મેઇન સ્ત્રોત શું તો કે સૂક્ષ્મ જીવો જ છે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરી તેમની વૃદ્ધિ અટકાવે તેને શું કહેવાય એન્ટીબાયોટિક્સ કહે છે કોઈ પણ એક બીમારી હોય આપણે તાવની વાત કરતા તો તાવનું જ એક્ઝામ્પલ લઈએ
તો એ તાલમાં બેક્ટેરિયા હશે એ શું કરતા હશે આપણા શરીરમાં બીમારી પેદા કરતા હશે એના સજીવો હોય છે હવે એને મારે અટકાવવા છે એની વૃદ્ધિ થાય છે એટલે એકમાંથી બે થાય છે બેમાંથી ચાર થાય છે એની વૃદ્ધિ અટકાવવી છે તો એના માટે શું કરવું એ વૃદ્ધિ અટકાવે એના માટે આપણે કાં તો દવા લઈ શકાય ઇન્જેક્શન મારવાનું ઈ બધાયને શું કહેવાય એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે આ એક માર્ગમાં વ્યાખ્યા પૂછે એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા અથવા એન્ટીબાયોટિક્સ એટલે શું સમજાવો એની વ્યાખ્યા શું થાય કે બીમારી પેદા કરનારા જે સજીવો છે એની વૃદ્ધિ અટકાવે એને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે આગળ આપણે જોઈએ બેક્ટેરિયાને ફૂગમાંથી પણ ઘણા એન્ટીબાયોટિક્સ ઉત્પન્ન થાય છે તમને ખ્યાલ ન હોય પણ ફૂગ છે બેક્ટેરિયા છે આ બધાયમાંથી પણ ઘણા બધા એન્ટીબાયોટિક્સ બને છે એમાંથી ઉત્પન્ન કરી શકાય છે એની અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રક્રિયાઓ કરીને આ વિવિધ પ્રકારના એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાને ફૂગમાંથી ઉત્પન્ન થાય છે જેમ કે સ્ટ્રેપ્ટોમાયસિન આ એન્ટીબાયોટિક્સના નામ છે બધાય આ નામ યાદ રાખવાના છે બે માર્કમાં પૂછે કે કોઈ પણ ત્રણ એન્ટીબાયોટિક્સના નામ આપો તો એનું નામ શું થાય સ્ટ્રેપ્ટોમાયસિન ટેટ્રાસાયક્લિન એરિથ્રોમાયસિન આ બધા અલગ અલગ રોગ માટે અલગ અલગ બીમારી માટે અલગ અલગ એન્ટીબાયોટિક્સ છે જેના નામ આપણે યાદ રાખવાના છે નામ થોડા વિચિત્ર છે પણ આપણે નામ યાદ રાખવા જરૂરી છે કયા કયા નામ છે સ્ટ્રેપ્ટોમાયસિન ટેટ્રાસાયક્લિન એરિથ્રોમાયસિન આ બધા એન્ટીબાયોટિક્સના નામ છે ઓકે આ બધી રસી બેક્ટેરિયા અને ફૂગમાંથી જ બનાવવામાં આવે છે જેમ આપણે ઉપર વાત કરીએ કે આ ફૂગ અને બેક્ટેરિયામાંથી ઘણી બધી રસી બને તો આ જે મેં તમને નામ લખેલા છે એ બધી રસી જે છે એ બેક્ટેરિયા અને ફૂગમાંથી જ બને બીજે ક્યાંયથી બનતી નથી એટલે બેક્ટેરિયા ફૂગ સૂક્ષ્મ જીવો આ બધા ઔષધીય રીતે આપણને એટલા માટે ઉપયોગી છે આપણે અત્યારે જે મિત્ર સૂક્ષ્મ જીવો છે એની વાત કરી રહ્યા છીએ તમે આપણે બ્રેડમાં જોયા દહીં બનાવવામાં જોયું ઉદ્યોગોમાં જોયા એવી રીતના ઔષધોમાં પણ આવી રીતના આપણને ઉપયોગી છે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાને સંક્રમણ રોકવા એમના ખોરાકમાં આ એન્ટીબાયોટિક્સ પેળવી દેવામાં આવે છે હવે આપણને તો ખબર જ હોય કે ભાઈ આ બીમારી થઈ છે તો દવા ટાઈમસર લઈ લેવાય પરંતુ પ્રાણીઓને એવી કોઈ ભાન હોતી નથી એટલા માટે જે આપણા પાલતુ પ્રાણી હોય ક્યારેક એને પણ રોગ થાય કોઈને મરઘાનું ઉત્પાદન હોય તો મરઘામાં પણ વધારે સંક્રમણ ફેલાય એમના માટે શું કરવું તો એને તમે જે ખાવાનો ચારો આપતા હોય છો એમાં આ પ્રકારની દવા એમાં ઉમેરી દેવાની હોય એટલે એની સાથે ખોરાક સાથે એ પણ ખવાય જાય જેથી સંક્રમણ અટકી જાય જેને રોગ થતો હોય એના શરીરમાં ત્યાં ને ત્યાં રોગ અટકી જાય જેનાથી પાલતુ પ્રાણીઓ પશુઓનું સંક્રમણ અટકી જાય છે મેં તમને જેમ વાત કરી કે એને કોઈ એવી ભાન નથી હોતી કે આપણને આ રોગ છે તો આની આ દવા છે એનાથી આપણી સાજું થઈ જશે જે બેક્ટેરિયા વૃદ્ધિ અટકી જશે એવી એને ખબર હોતી નથી તો એના માટે શું કરવું તો કે એનો જે ખોરાક હોય એમાં આ બધા પ્રકારના એન્ટીબાયોટિક્સ ઉમેરીને એમને આપી દેવામાં આવે છે કે જેની સાથે ખોરાક લેશે એટલે એન્ટીબાયોટિક્સ પણ ખાઈ લેશે અને એનું સારું જે સંક્રમણ હશે અટકી જશે આ ઉપરાંત વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે પણ આ બધા માટે અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક્સ હોય જે મનુષ્યને રોગ છે તો એના માટે આ તમે અલગ અલગ ત્રણ નામ જોયા તો એવી રીતના પશુઓ માટે વનસ્પતિ માટે બધા માટે શું હોય એન્ટીબાયોટિક્સ અલગ હોય પરંતુ આ એ બધી એન્ટીબાયોટિક્સ બને છે કેમાંથી તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી જ બને છે એટલા માટે આ બેક્ટેરિયા અને ફૂગ ઔષધીય રીતે આપણા મિત્રો છે ઓકે બાળકો તો આપણે આજે ઔષધીય રીતે જોઈ આથવણની ક્રિયા જોઈ કે શર્કરામાંથી દારૂ બની જાય એને આથવણ કહેવાય આથવણની રસીની શોધ લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે કરેલી હતી એ લુઈ પાસ્ટર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બરાબર આ ભાઈ લુઈ પાસ્ટર એણે આથવણના રસીની શોધ કરેલી હતી આ ઉપરાંત અલગ અલગ પ્રકારના એન્ટીબાયોટિક્સ આપણે જોયા સ્ટ્રેપ્ટોમાયસિન ટેટ્રાસાયક્લિન એરિથ્રોમાયસિન આ ઉપરાંત પાલતુ પ્રાણીઓમાં સંક્રમણ રોકવા માટે પણ આવી બધી એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે પણ આ બધી એન્ટીબાયોટિક્સ બને છે કેમાંથી ફૂગમાંથી અને બેક્ટેરિયામાંથી ઓકે તો આ આટલી જે થિયરીના પોઈન્ટ્સ લખેલા છે બાળકો એક વખત તમારી બુકમાં પોઈન્ટ ડાઉન કરી લો
तो आपणे घणी बधी બાળકો એન્ટીબાયોટિક્સ વિશે માહિતી મેળવી એના નામ પણ આપણે જોયા સ્ટ્રેપ્સોમાયસિન એરિથ્રોમાયસિન ટેટ્રાસાયક્લિન બરાબર આ બધી શું છે એક પ્રકારની એન્ટીબાયોટિક્સ જ છે પણ શું આ એન્ટીબાયોટિક્સ ગમે ત્યારે લેવાની હોય ના એવું હોય અને એ કઈ આહારની જેમ ગમે ત્યારે લેવાની હોય નહીં ટૂંકમાં એ પણ આ દવા છે શું તમે દવા ગમે ત્યારે લો એવું હોતું નથી એ તમે જ્યારે ક્યારે બીમાર પડેલા હોય ત્યારે તમે ખાલી દવાની માત્રા લેતા હોય એ પણ ડોક્ટરોના સૂચન મુજબ આડેધડમાં દવા લેવાની હોય નહીં કારણ કેમ કે તમે ઘણી વખત જોયું પણ હશે એવા તમારા ઘણા સર્કલમાં હશે કે જેને દવાની આડઅસર થઈ હોય બરાબર કે વધારે માત્રામાં દવા લેવાથી આ વસ્તુની આડઅસર થઈ હોય તો એ પણ ખાસ વસ્તુ યાદ રાખવી પડે કે એન્ટીબાયોટિક્સ લેતી વખતે ડોક્ટરોનું સૂચન જે નિયમ હોય એનું ફરજિયાતપણે પાલન કરવું પડે નકર એના રિએક્શન આવે આપણે ઘણી વખત એવું સેમ્પલ પણ હોય કે દવાનો રિએક્શન આવ્યું એટલે આ બીમારી થઈ ગઈ બરાબર તો અહીં વધુ માત્રામાં દવા લેવા જેવું થઈ જતું હોય એમાં આપણે આગળ જોઈએ એન્ટીબાયોટિક્સમાં કે ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ કારણ કે એમાં આપણને કઈ ખબર પડતી નથી એટલે જેટલા આપણને ભાગ કીધા હોય જેટલી માત્રામાં અને જે દવા કીધી હોય એ દવા ડોક્ટરોના સલાહ સૂચન મુજબ જ આપણે લેવાની હોય છે ડોક્ટરની સલાહ સૂચન મુજબ જ દવા લેવી જોઈએ જો વધુ માત્રામાં આ એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શું થાય કે જો વધુ માત્રામાં આ પ્રકારના એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો તેની આ અસર પણ થઈ શકે છે એટલે ઓલો રોગ તો ન જ મટે પરંતુ સામે બીજો રોગ ચાલુ થાય રોગ તો એ નથી જ મટવાનો હારે હારે બીજો રોગ પણ થશે તો એ શું કામ એવો થયો આપણે તો રોગ મટાડવા માટે દવા લીધી હતી ને પણ આ તો શું થયું બીજો રોગ આવ્યો કારણ એન્ટીબાયોટિક્સ વધુ માત્રામાં આપણે લઈ લીધી એટલા માટે એવું થયું ઓકે અને જો ડોક્ટરની સલાહ સૂચન મુજબ જ એન્ટીબાયોટિક્સ લઈ તો એમાં કોઈ પ્રશ્ન આપણે વાંધો થતો નથી ઓકે બાળકો તો આજના સેશનમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ કે વ્યાપારી ધોરણે સૂક્ષ્મજીવોનો શું ઉપયોગ છે કે શર્કરામાંથી આલ્કોહોલ બનાવવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે ફૂગ આ વ્યાપારી ધોરણે થયું ઔષધીય ક્ષેત્રે આપણે જોયું દવા બનાવવામાં કે દવા છે કે પેનિસિલિન નું આપણને ઇન્જેક્શન ડોક્ટર આપે છે જ્યારે આપણને મજાનો હોય ત્યારે બરાબર તો આ આ બધું બને છે કેમાંથી ઔષધ અને દવામાંથી જ બને છે આ ઉપરાંત આપણે ઘણા બધા પ્રકારના એન્ટીબાયોટિક્સ પણ જોયા અને એન્ટીબાયોટિક્સ શું છે તો કે જ્યારે તમારા શરીરમાં કોઈ એક રોગ આવી ગયો એના બેક્ટેરિયાની માત્રા વધી ગઈ તો એની વૃદ્ધિ અને વિકાસ ઘટાડવી છે તમારે બંધ જ કરી દેવી છે તો એના માટે તમે જે દવા લ્યો છો એને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે તમને યાદ છે કોઈ પણ એક એન્ટીબાયોટિક્સ નું નામ સ્ટ્રેપ્સોમાયસિન એરિથ્રોમાયસિન બરાબર આ બધા શું છે એન્ટીબાયોટિક્સ ના નામ છે લુઈ પાસ્વરે આથ્વણની શોધ કરી હતી કોણે આથ્વણની શોધ કરી લીધી લુઈ પાસ્વરે તો કે પ્રશ્ન એ થાય આથ્વણ એટલે શું આથ્વણ એટલે જે શર્કરામાંથી આલ્કોહોલમાં રૂપાંતરણ થયું આલ્કોહોલ એટલે કે દારૂ એ આખું જે રૂપાંતરણ થયું એ પ્રક્રિયાને આથ્વણની પ્રક્રિયા કહે છે અને એ આથ્વણની ક્રિયા લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે આથ્વણની રસીની શોધ કરેલી હતી ઓકે બાળકો તો આજના સેશનમાં એટલે કે પાર્ટ 3 માં આપણે જે થિયરી જોઈ આઈ હોપ કે સાહેબ જે સિમ્પલ થિયરી હતી એકવાર તમે ખાલી વિડિયો જોશો એટલે થિયરી તમને યાદ રહી જશે વધુ આપણે રસી વિશે જાણવાનું છે વેક્સિન અત્યારે તમે જાણો છો આપણે બધાને અત્યારે વેક્સિનની જરૂર છે ખાસ કોરોનાના વેક્સિનની ખાસ જરૂર છે તો આના સિવાય એવા આગળ પણ ઘણા એવા રોગ આવી ગયા કે જેની આપણે વેક્સિનની જરૂર હતી અને વેક્સિન મળી પણ ગઈ તો પછી આ કોરોનાની પણ મળી જશે બરોબર તો એ રસી શું છે અત્યાર સુધી આપણે ઔષધો વિશે જોયા બેક્ટેરિયા જોયા સૂક્ષ્મજીવો જોયા પ્રજીવ જોયા તો આ રસી કઈ રીતે બનાવવામાં આવે છે એ આપણે પાર્ટ નંબર 4 માં જોવાનું છે ઓકે તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ આજનું જેટલું લખાવેલું છે બાળકો એ તમારા હોમવર્કમાં બે વખત લખવાનું
છે. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.